સ્કૂલના બે વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પાટણ સહિત શાળાનું રાજ્યમાં ગૌરવ વધાર્યું છે. ડોડિયા વિજય દાનાભાઈ અને પટેલ ભાર્ગવ વિષ્ણુભાઈએ 99.99% રેન્ક મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર 3ના પરિણામમાં એ ગ્રુપમાં બે વિદ્યાર્થીઓએ 300માંથી 300 ગુણ મેળવ્યા છે, જ્યારે બી ગ્રુપમાં પટેલ જય હસમુખભાઈએ 300માંથી 296 ગુણ મેળવી ટોપ10 વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજે પરિણામ જાહેર થતા શાળાએ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર આ બે તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી મોં મીઠું કરાવીને ઉજ્જવળ કારકિર્દીની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે ડોડિયા વિજય અને પટેલ ભાર્ગવે પોતાની આ સફળતાનો શ્રેય શાળાના શિક્ષકગણ અને વાલીને આપ્યો હતો. શાળાના આચાર્ય નરસિંહભાઈએ આ પરીક્ષાની સાથે તમામ પરીક્ષાઓમાં આવી જ પ્રેરણાત્મક સફળતા પ્રાપ્ત કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. હું મારી શાળા અને શાળાના શિક્ષકો અને તેમની મારી પાછળની મહેનત અને મારા વાલીઓને મારી સફળતા. લગભગ હોસ્ટેલમાં અમારો વાંચનનો સમય જમીને 7 થી 11 વાગ્યા સુધીનો અને સવારે 5:30 એટલે સારો એન્જિનિયર બનવાનું સપનું. આ પરીક્ષામાં સફળતા મળવા પાછળ ખાસ તો અમારા શિક્ષક મિત્રો એમની અમારી પાછળની મહેનત તથા જ્યારે પણ જરૂર પડે કોઈ મૂંઝવણ થાય તો તેઓ ઉત્તર તરત જવાબ આપી દે અથવા તો બીજા દિવસે સારી રીતે જવાબ આપે. તથા અમારા વાલી એ અમારા પાસે સારી મહેનત કરતા જરૂરી પુસ્તકો બધી સગવડ પૂરી પાડતા. આજરોજ ધોરણ 12 સેમ 3 2015નું બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયેલ. આ પરિણામ બોર્ડનું બહુ ઉચ્ચ પરિણામ છે. તેમાં અમારી પાયોનિયર સ્કૂલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ શ્રી ડોડિયા વિજય દાનાભાઈ તથા પટેલ ભાર્ગવ વિષ્ણુભાઈ બંને વિદ્યાર્થીઓને 300માંથી 300 ગુણ એટલે કે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ દરેક વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી સમગ્ર પાયોનિયર પરિવાર તથા આપણા સમગ્ર વિસ્તારનું તથા પાટણનું ગૌરવ સમગ્ર ગુજરાતમાં વધારેલ છે. તે બદલ આ વિદ્યાર્થીઓને મારા તરફથી, શાળા પરિવાર તરફથી, ટ્રસ્ટીગણ તરફથી તથા પાટણની જનતા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. આ સિવાય ગ્રુપ બીમો પણ 296 ગુણ 300માંથી એ સાથે પટેલ જય હસમુખભાઈ ઉત્તીર્ણ થયેલ છે. તે પણ શાળામાં તથા પાટણ જિલ્લામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સારું પરિણામ પ્રાપ્ત કરેલ છે તે બદલ આ વિદ્યાર્થીને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ સિવાય ટોટલ 65 વિદ્યાર્થીઓ 90થી વધુ પીઆર પ્રાપ્ત કરે છે. તે તમામ વિદ્યાર્થીઓને
પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન તેમના વાલીઓને તથા દરેક વિદ્યાર્થીને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને અમારી શાળાનું પરિણામ ગઈ સાલ મેં વિદ્યાર્થીઓને કીધેલું કે આપણે 297થી વધુ ગુણ પ્રાપ્ત કરેલ નથી કોઈ પણ સંજોગોમાં આપણે 300 ગુણ સુધી પહોંચવાનું છે અને મારા વિધાનને સાર્થક કરી બતાવ્યું છે તે બદલ આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે જય હિંદ જય ભારત તો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને રાજ્યમાં સિદ્ધિ અપાવવા બદલ આ તેજસ્વી છાત્રોને શાળાના ટ્રસ્ટી કેસી પટેલે સફળ કારકિર્દીની શુભકામના પાઠવી હતી ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર 3ની પરીક્ષાના પરિણામો જાહેર થતા શાળાના 64 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે પાટણ એ શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે વર્ષોથી પાટણમાં કેળવણી માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો ભણવા માટે અભ્યાસ કરાવવા માટે પરિવારો સાથે આવે છે અને આજે ધોરણ 12નું સેમેસ્ટર 3નું પરિણામ જાહેર થયું ત્યારે કેસી પટેલ વિદ્યાસંકુલના પાયોનિયર સ્કૂલમાં ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યા છે જેમણે 300માંથી 300 ગુણ મેળવ્યા છે અને એ રીતે પ્રથમ ટોપ 10માં પણ 99 કરતાં પણ વધારે પર્સન્ટાઇલ વાળા વિદ્યાર્થીઓ અને આજેના જે પરિણામો આવ્યા છે એ સમગ્ર રાજ્યની અંદર શ્રેષ્ઠ પરિણામો એ પાયોનિયર સ્કૂલે વિદ્યાર્થીઓને પણ અભિનંદન અમારા શિક્ષકોને પણ અભિનંદન આપું છું અને આજે સરસ પરિણામ મેળવવા માટે સૌ કેમ્પસના નાનામાં સેવકથી માંડીને પ્રિન્સિપાલ સુધીના બધા જ લોકોની એમાં યોગદાન છે આ ઉપરાંત લોર્ડ કૃષ્ણ